નમસ્કાર, મંતવ્ય વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે રાજીવ ગાંધીની હત્યા અને તેની સાથે જોડાયેલા કેટલાક તથ્યોની. રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડાપ્રધાન. રાજીવ ગાંધી હત્યા મામલે તામિલનાડુ સરકારે હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારતા 7 જેટલા જે ગુનેગારો છે તેને લઈને જો વાત કરવામાં આવે તો મુક્ત કરવાની ભલામણ કરી દીધી છે. ત્યારે વાત એ છે કે કેબિનેટ મિટિંગમાં પણ આ નિર્ણય પછી રાજ્યમંત્રી માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં જ આ ભલામણને રાજ્યના વકીલ પાસે મોકલશે. તામિલનાડુની કાયદા મંત્રીએ પણ જણાવ્યું છે કે આ મામલે જયલલિતા ઇચ્છતા હતા કે રાજીવ ગાંધીની હત્યાના 7 આરોપીઓને મુક્ત કરવામાં આવે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ કહ્યું છે કે તેમને આરોપીઓને છોડવાથી કોઈ જ તકલીફ નથી. આવો જોઈએ આ સમગ્ર મામલો. રાજીવ ગાંધીની હત્યાના કેસનો મામલો 7 આરોપીઓને મુક્ત કરવામાં આવશે. રાજીવ ગાંધીની હત્યાના કેસમાં 7 ગુનેગારોને મુક્ત કરવાની કરાઈ ભલામણ. તમિલનાડુ સરકારે લીધો આરોપીઓને છોડવાનો નિર્ણય. સુબ્રમણ્યમ સ્વામીએ આ નિર્ણય પર દર્શાવ્યો વિરોધ. મુરુગન, પેરિવલ્લન, સંતન, જયકુમાર, રોબર્ટ પીસ, રવિચંદ્રન અને નલિની છે આરોપી. રાજીવ ગાંધી હત્યા કેસમાં 7 આરોપીઓમાંથી એક એજી પેરિવલ્લનની માતાએ રવિવારે તમિલનાડુના મુખ્યમથકની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ તેમને ભરોસો આપ્યો છે કે રાજ્યપાલની સરકારની ભલામણને ચોક્કસપણે મંજૂરી આપવામાં આવશે અને તમામ આરોપીઓને બરી કરી દેવામાં આવશે. ડીએમકે પ્રમુખ એમકે સહિત રાજકીય નેતાઓ સ્ટાલિન આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમજ પૂછવામાં આવ્યું કે શું આ નિર્ણયની ચકાસણી કરવામાં આવશે. શ્રી જયકુમારે કહ્યું હતું કે ગવર્નરે મંત્રીઓની કાઉન્સિલની ભલામણો છે સ્વીકારવી પડશે, નકારવાનું કંઈ નથી. કલમ 161A ગવર્નરને માફી આપવા અને રાજ્યના વહીવટી સત્તાને લગતી બાબતોને કોઈ પણ કાયદાની વિરુદ્ધ કોઈ પણ ગુના માટે દોષિત ઠરેલ કોઈ પણ વ્યક્તિની સજાને મોકૂફ રાખવી અથવા ઘટાડવી પડશે. ભૂતપૂર્વ રાજીવ ગાંધીની હત્યાના કેસમાં 7 આરોપીઓમાંથી એક નલિની શ્રીહરને જણાવ્યું હતું, તમિલનાડુની સરકાર અને કેન્દ્રને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કામ કરવું જોઈએ. તેઓ કહે છે કે હું પ્રાર્થના કરું છું કે કેન્દ્ર સરકાર ઉદાર થશે. સુપ્રીમ કોર્ટ દ્વારા તમિલનાડુના ગવર્નરની કેસમાં અન્ય એક આરોપી એજી પેરિવલ્લનની દયાની અરજી અંગે વિચારણા કરવામાં આવી હતી. પ્રતિક્રિયા આપતા તમિલનાડુની કાયદા મંત્રી સીવી સનમુગમે પણ કહ્યું હતું કે આ મામલે જયલલિતા ઇચ્છતા હતા 7 આરોપીઓને મુક્ત કરવામાં આવે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ કહ્યું છે કે તેમને આરોપીઓને છોડવાથી કોઈ તકલીફ નથી. તમિલનાડુ સરકારે તાજેતરમાં જ રાજીવ ગાંધી હત્યાના કેસમાં 7 આરોપીઓને બરી કરવાના કેસમાં સકારાત્મક સંકેતો આપ્યા છે. પછીથી કેસમાં અપાયુક્ત નલિની શ્રીહરણે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં જ મુક્ત થશે. તમિલનાડુ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીઓને માફી આપવાની તરફેણમાં નથી. તેમણે ન્યૂ દિલ્હીમાં પત્રકારોને કહ્યું હતું કે તમિલનાડુની માટી પર રાજીવ ગાંધીની મરણ હજી પણ લોકોના દિલમાં ઘાયલ છે. તેમ છતાં તિરુન વેનકર સરે આ પણ કહ્યું હતું કે તે મારી વ્યક્તિગત વાત છે. પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ તે સ્પષ્ટ કર્યું છે કે તેમને કોઈ તકલીફ નથી. પૂર્વ પ્રધાનમંત્રીની હત્યાના કેસમાં કુલ 7 આરોપી મુરુગણ, પેરિવલ્લન, સતન જયકુમાર, રોબર્ટ પીસ, રવિચંદ્રન અને નલિની છેલ્લા 20 વર્ષથી જેલમાં બંધ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો રાજીવ ગાંધીની હત્યાને લઈને ઘણા તર્ક વિતર્ક તેમજ આરોપ પ્રત્યારોપ રાજનૈતિક પાર્ટીએ એકબીજા પર કરવાના શરૂ કરી દીધા છે. ખુદ કોંગ્રેસ પક્ષ પણ જો વાત કરવામાં આવે તો રાજીવ ગાંધીની હત્યામાં સામેલ હોવાની આશંકાઓ કેટલાક કોંગ્રેસના નેતાઓ દ્વારા જ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજીવ ગાંધીની હત્યાના આરોપીઓમાંથી જેલમાં બંધ એક આરોપી એવા નલિનીની પહેલાંની અરજીને પણ હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં ઉંમર કેદની સજા ભોગવી રહેલી નલિનીના સમય પૂર્વેની રાહત માટે માતા પિતા દ્વારા કરાયેલી અરજીને હાઈકોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. તો જોઈએ રાજીવ ગાંધીની હત્યા પાછળની કેટલીક હકીકતો.
તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ રાજીવ ગાંધીની હત્યા માટે ડીએમકે અને તેની વિચારધારાને જવાબદાર ગણાવી રાજકીય છમકલું કર્યું હતું। ભારતીય રાજકારણમાં આવા આક્ષેપો નવાઈની વાત નથી। ખુદ કોંગ્રેસ પક્ષ પર પણ રાજીવ ગાંધીની હત્યામાં સામેલ હોવાની આશંકાઓ કેટલાક કોંગ્રેસી નેતાઓ દ્વારા જ કરવામાં આવતી હતી। ઈસવીસન 1991 નું ભારત હતું, જ્યાં ન્યૂઝ ચેનલ એ વળી કઈ બલાનું નામ છે। પરિસ્થિતિ જેવી હતી કે દેશ વિદેશમાં ઘટતી તમામ ઘટનાઓની જાણકારી મેળવવાનું એકમાત્ર માધ્યમ એટલે ઓલ ઇન્ડિયા રેડિયો। લોકો સવાર સાંજ નિયમિતપણે રેડિયો સામે ગોઠવાઈ જતા। 21 મે 1991 ની સવારનો સમય, રેડિયો પર અચાનક જ એક સનસનાટી પ્રસરાવતા સમાચાર પ્રસારિત થાય છે। બડે ખેત કે સાથ કહેના પડ રહા હૈ કે ભારત કે પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધી કી કલ શામ તમિલનાડુ કે પેરામદુર મે આત્મઘાતી હમલે સે મોત હો ગઈ હૈ। હત્યાવાદની પ્રાથમિક તપાસમાં જાહેર કરવામાં આવ્યું કે રાજીવ ગાંધીની હત્યા પાછળ શ્રીલંકાના વિદ્રોહી તમિલ સંગઠન LTTEનો હાથ છે। રાજીવ ગાંધીએ શ્રીલંકામાં શાંતિ સેનાના નામે ભારતીય સૈન્યને મોકલી શ્રીલંકન સરકાર સામેના તમિલ વિદ્રોહને મોટું નુકસાન પહોંચાડ્યું હોવાથી LTTE પ્રમુખ પ્રભાકરને રાજીવ ગાંધીની હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું। લીટીની મહિલા આત્મઘાતી હમલાવરે પોતાના શરીર પર 700 ગ્રામ જેટલું RDX બાંધી રાજીવ ગાંધીને પગે લાગવાને બહાને વિસ્ફોટ કરી દીધો હતો, જેમાં રાજીવ ગાંધી સહિત અન્ય 14 લોકો માર્યા ગયા હતા। પરંતુ ઘટના બાદ તે વખતે પણ દેશનો એક બૌદ્ધિક વર્ગ કોંગ્રેસની આ થિયરીને સ્વીકારવા તૈયાર ન હતો। તેઓ અંદરખાને એવી ચર્ચા કરી રહ્યા હતા, રાજીવ ગાંધીની હત્યા LTTE દ્વારા જ કરવામાં આવી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ રાજીવની હત્યા માટે માત્ર ને માત્ર LTTEને જ દોષ આપવો યોગ્ય નથી। હોઈ શકે કે કેટલાક કોંગ્રેસીઓ દ્વારા LTTEના ખભે બંદૂક મૂકીને રાજીવ ગાંધીનો શિકાર કરવામાં આવ્યો હોય। આવી આશંકા વ્યક્ત કરવા માટે આ લોકો પાસે ચોક્કસ કારણો પણ હતા। તે મુજબ રાજીવ ગાંધીની હત્યા પાછળ માત્ર LTTEનો જ હાથ હોય તો પછી રાજીવ ગાંધી સિવાય એક પણ કોંગ્રેસી આ હુમલામાં મરાયો નથી। કોંગ્રેસમાં ચાપલોસીની પરંપરા રહી છે, ત્યારે આટલા મોટા કદના નેતા પોતાના ક્ષેત્રમાં આવે છતાં એક પણ કોંગ્રેસી નેતા રાજીવ ગાંધીની આસપાસ પણ ન ફરકે એ બાબત જ શંકા ઉપજાવતા પૂરતી છે। રાજીવ ગાંધી સ્ટેજ પરથી ઉતરી લોકો વચ્ચે જઈ રહ્યા હતા, ત્યારે મંચ પર ઉપસ્થિત એક પણ કોંગ્રેસી નેતા તેમની સાથે ન જતા મંચ પર જ બેસી રહે તે પણ એક રહસ્ય છે। રાજીવ ગાંધીની હત્યા પાછળ કોંગ્રેસના જ કેટલાક રાજીવ વિરોધી તત્વો હોવાની શંકા માત્ર બિન કોંગ્રેસીઓ દ્વારા કરવામાં આવી હોય તેવું નથી। રાજીવ ગાંધીની હત્યા બાદ તમિલનાડુના તત્કાલીન પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રામમૂર્તિ દ્વારા પણ રાજીવ ગાંધીની હત્યાને તપાસ માટે નિમાયેલ પંચ સમક્ષ પણ આવી જ આશંકા વ્યક્ત કરાઈ હતી। તેમણે પંચને ખાસ આગ્રહ કર્યો હતો કે રાજીવ ગાંધીના દક્ષિણ ભારતના પ્રવાસનું આયોજન કરતા તળિયેથી માંડી ઉપરના તમામ કોંગ્રેસીઓની તપાસ કરવામાં આવે। એટલું જ નહીં પણ તેમણે તો દુર્ઘટના માટે તે વખતના કોંગ્રેસ સમિતિના સભ્ય પી ચિદમ્બરમ અને મણિશંકર અય્યર જેવા લોકોની ધરાર બેદરકારીને જવાબદાર ગણાવી તેમની સામે આંગળી પણ ચીંધી હતી। પંચ સમક્ષ દલીલ કરતા તેઓએ કહ્યું હતું કે રાજીવજીની હત્યા થઈ તેના 3 દિવસ અગાઉ જ મેં અંગે માર્ગરેટ આલ્વા સાથે લાંબી ચર્ચા કરી હતી અને ત્યારે પણ મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજીવ ગાંધી કોઈ પણ સંજોગોમાં પેરામદુરમાં રોકાવા ન જોઈએ, પરંતુ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે ચર્ચા કર્યા વિના જ રાજીવ ગાંધીનો પેરામદુરનો પ્રવાસ ગોઠવી દીધો હતો, અને એ પણ ત્યારે જ્યારે અહીં માત્ર 15,000 મતદારો છે। રાજીવ ગાંધીની સભા વખતે પણ માંડ 3,000 લોકો ઉપસ્થિત હતા। આટલી નાની સભા માટે રાજીવ ગાંધી જેવા પ્રધાનમંત્રી કદના નેતાને પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિરોધની ધરાર અવગણના કરી હતી। રાજીવ ગાંધીની હત્યા બાદ એવી પણ અટકળો વહેતી થઈ હતી કે ધનુ નામની જે આત્મઘાતી હુમલાખોર મહિલાએ રાજીવ ગાંધીની હત્યા કરી હતી તેની આજુબાજુ ઉભેલી મહિલાઓ પણ કોંગ્રેસી જ હતી, જે તમામ રાજીવ ગાંધીના તમિલનાડુના દરેક પ્રવાસ વખતે રાજીવ ગાંધીને ચીટકીને ફરતી હતી। પરંતુ બરાબર ધડાકા વખતે જ એ તમામ લોકો ખસી ગયા હતા, એ સંશોધનનો વિષય છે। રાજીવ ગાંધીની હત્યાને આજે 2 દાયકા જેટલો સમય વીતી ગયો છે। આ સમયગાળા દરમિયાન ખુદ LTTEએ પણ અનેક વખત સ્વીકાર્યું છે
કે રાજીવ ગાંધીની હત્યામાં અમારો જ હાથ છે અને પોતાના એ કૃત્ય માટે એલટીટીએ અનેક વખત દિલગીરી પણ વ્યક્ત કરી છે. રાજીવ ગાંધીની હત્યાની એકમાત્ર જીવિત આરોપી નલિની પણ સજાની માફીની આશા નિરાશાઓ વચ્ચે જેલવાસ ભોગવી રહી છે. રાજીવ ગાંધીની હત્યાની તપાસ પર પણ ક્યારનો પડદો પડી ગયો છે. લોકો એવું પણ માની ચૂક્યા છે કે રાજીવ ગાંધીની હત્યા પાછળ એલટીટી જ જવાબદાર છે, પરંતુ જયલલિતા જેવા નેતાઓ રાજીવ ગાંધીની હત્યાને લઈને રાજકીય છમકલા કરે ત્યારે રાજીવ ગાંધીની હત્યાના જૂના સંસ્મરણો અને કદાચ ક્યારે પણ ન ઉકેલવા માટે સર્જાયેલા પ્રશ્નો મનમાં ઘોડાઈ રહી હતી. રાજીવ ગાંધીની હત્યા પાછળ તમિલનાડુની ડીએમકેનો બ્રાણ વિરોધી એજન્ડા હોવાનું પણ મનાઈ રહ્યું છે. તાજેતરમાં જ એલટીઈના સમર્થક અને પ્રભાકરના ખાસ મિત્ર એવા કુમારન પદ્મનાથમ દ્વારા પણ એક ટીવી ઇન્ટરવ્યુમાં સ્વીકારવામાં આવ્યું હતું. તાજેતરમાં જ એલટીટીઈની સમર્થક અને પ્રભાકરના ખાસ મિત્ર એવા કુમારન પદ્મનાથમ દ્વારા પણ એક ટીવી ઇન્ટરવ્યુમાં પણ સ્વીકારવામાં આવ્યું હતું કે રાજીવ ગાંધીના બ્રાણ હોવાને કારણે પ્રભાકરન દ્વારા તેની હત્યા કરવામાં આવી છે. જોકે જયલલિતા પોતે પણ બ્રાણ હોવાથી તેમની પત્રકાર પરિષદમાં આ પ્રશ્ન પૂછાતા તેઓએ એમ કહીને પ્રશ્નને ટાળી દીધો હતો કે હું પણ બ્રાણ છું, છતાં આજે પણ જીવિત છું. જોકે તેઓએ રાજીવ ગાંધીની હત્યાની તપાસ ફરી કરાવવાની માંગણી કરતા એમ પણ કહ્યું હતું કે મારા જીવ પર પણ છેક 1991 થી જોખમ રહેલું છે. આમાં તેમની રાજનૈતિક મર્યાદાઓને કારણે જયલલિતા ભલે ખુલ્લેઆમ ન સ્વીકારે કે તે બ્રાણ હોવાને કારણે તેમના જીવન પર લીટી અને ડીએમકે તરફથી જોખમ રહેલું હતું, પરંતુ જે રીતે 1991 થી 1996 અને 2001 થી 2006 દરમિયાન જયલલિતા દ્વારા તમિલનાડુમાંથી લીટે સમર્થકો પર કોડો ભીંજાયો હતો તે પરથી સાબિત થાય છે કે જયલલિતાને પણ પોતાની સાથે રાજીવ ગાંધીવાળી થવાનો ભય સતાવી રહ્યો હતો. નલિનીની સમય પહેલાની અરજીને હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં ઉમ્ર કેદની સજા ભોગવી રહેલી નલિનીના સમય પૂર્વની રાહત માટે માતા પિતા દ્વારા કરાયેલી અરજીને હાઈકોર્ટ દ્વારા નકારી હતી. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના કેસમાં યુવાનોની સજા ફટકારાતા નલિનીના સમય પૂર્વની રાહતની અરજી મદ્રાસ હાઈકોર્ટે રદ કરી હતી. મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ કેસ પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં વિલંબિત છે. આ બાબતમાં તમિલનાડુ સરકાર નલિનીની રાહત અપાવવાના પક્ષમાં હતી, પરંતુ કેન્દ્ર સરકારને મળી શકે છે. કેન્દ્ર સરકારની તર્ક હતી કે રાજીવ ગાંધીની હત્યાના કેસમાં કેન્દ્ર સરકારે લડાયેલા છે, જેમ કે રાજ્ય સરકારે તેને છોડી દીધું છે તમે કહી શકો છો. આ પ્રથમ તક ન હોય ત્યારે નલિનીને સમય પૂર્વે રાહ માંગી હોય. અગાઉ પણ પ્રીમેચ્યોર રિલીઝની અરજી દાખલ કરવામાં આવી હતી, જે કોર્ટ દ્વારા નકારવામાં આવી હતી. મહત્વનું છે કે ગયા મહિને જ સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધીની હત્યાના એક અન્ય આરોપીઓની અરજીઓ નકારી દીધી હતી. 27 વર્ષથી જેલમાં બંધ પેરાવેલિન દ્વારા કોર્ટમાં પાછા લાવવા અને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી. તેનો દાવો હતો કે આ મામલે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પેરાવેલિનની સંપૂર્ણ અરજી સીબીઆઈના ભૂતપૂર્વ એસપી ત્યાગરાજન પર આધારિત છે. એસપીના નિર્ણય પર વિશ્વાસ નથી કરી શકાતો. કોર્ટે જણાવ્યું હતું કે 25 વર્ષ પછી આ પ્રકારના વિધાનસભાને નિર્ણય સ્વીકાર્ય નથી અને પરજુરી સમાન છે. તમામ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે પેરાવિલન એલટીટી સાથે જોડાયેલું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો દર્શક મિત્રો, આગળ પણ આપણે જોઈશું રાજીવ ગાંધીની હત્યા સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ કહી શકાય તેવા કિસ્સાઓ આ બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત. આપણે વાત કરી રહ્યા છીએ રાજીવ ગાંધી અને તેમના મોત સાથેના કેટલાક રહસ્યોની. રાજીવ ગાંધી 40 વર્ષની ઉંમરે જ સૌથી નાના ભારતીય વડાપ્રધાન બન્યા હતા. તેમણે 1984 થી 1989 સુધી ભારતના તેઓ છઠ્ઠા વડાપ્રધાન બન્યા અને તે રીતે સેવા આપી હતી. તામિલનાડુના પેરામ્બુદુરની ચૂંટણી સભામાં એલટીટીઈની એક મહિલા આત્મઘાતી હમલાવરે પોતાના શરીર પર 700 ગ્રામ જેટલું આરડીએક્સ બાંધીને રાજીવ ગાંધીને પગે લાગવાના બહાને વિસ્ફોટ કર્યો અને જેમાં રાજીવ ગાંધી સહિત અન્ય 14 લોકો પણ મરાયા હતા. જોઈએ રાજીવ ગાંધીના જીવનકાળ અમારી આ ખાસ વિશેષ અહેવાલમાં. રાજીવ
રાજીવ ગાંધી એક ભારતીય રાજકારણી હતા, જેણે 1984 થી 1989 સુધી ભારતના છઠ્ઠા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. માતા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી 40 વર્ષની ઉંમરે સૌથી નાના ભારતીય વડાપ્રધાન બન્યા હતા. ગાંધી રાજકીય રીતે શક્તિશાળી નહેરુ ગાંધી પરિવારનો હિસ્સો હતા, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા હતા. તેમના મોટાભાગના બાળપણમાં તેમના દાદા જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા. યુનાઇટેડ કિંગડમમાં ગાંધીએ હાજરી આપી હતી. તે 1966માં ભારત પરત ફર્યા હતા અને રાજ્યની માલિકીની ઇન્ડિયન એરલાઇન્સના વ્યાવસાયિક પાયલોટ બન્યા હતા. 1968માં તેમણે સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યા હતા. દિલ્હીમાં પોતાના બાળકો સાથે એક સ્થાનિક જીવનમાં સ્થાયી થયા હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા 1970ના દાયકામાં તેમની માતા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને તેમના ભાઈ સંજય ગાંધી એમપી હતા. તેમ છતાં રાજીવ ગાંધી અરાજકીય રહ્યા હતા. 1980ના દાયકામાં વિમાન દુર્ઘટનામાં સંજયના અવસાન પછી ગાંધીજીએ અનિચ્છાએ ઇન્દિરાજીના આદેશથી રાજકારણમાં પ્રવેશ કર્યો. તે પછીના વર્ષે તેમણે તેમના ભાઈની સંસદીય બેઠક અમેઠી જીતી હતી અને લોકસભાના સભ્ય બન્યા હતા. ભારતની સંસદના નીચલા ગૃહ તેમની રાજકીય શણગારના ભાગરૂપે રાજીવને કોંગ્રેસ પક્ષના એક જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા અને 1982 એશિયાઈ ગેમ્સના આયોજનમાં નોંધપાત્ર જવાબદારી આપવામાં આવી હતી. 31 ઓક્ટોબર 1984ની સવારે તેમની માતાના બે અંગરક્ષકોએ તેમની માતાની હત્યા કરી હતી. તે દિવસે પાછળથી ગાંધીને વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા. આગામી કેટલાક દિવસોમાં તેમના નેતૃત્વની તપાસ કરવામાં આવી હતી, કારણ કે સંગઠિત ટોળાએ શીખ સમુદાય વિરુદ્ધ રમખાણો કર્યા હતા, જેના પરિણામે દિલ્હીમાં રમખાણો થયા હતા. ડિસેમ્બર કોંગ્રેસ પક્ષ માટે લગભગ રાષ્ટ્રવ્યાપી સહાનુભૂતિ મત અત્યાચાર સુધીના સૌથી મોટા લોકસભાની બહુમતીને 542 બેઠકોમાંથી 411 બેઠકો જીતવામાં મદદ કરે છે. રાજીવ ગાંધીના કાર્યકાળમાં વિવાદોમાં નસીબ થઈ હતી. કદાચ સૌથી મોટી કટોકટી ભોપાલના વિનાશ અને શાહબાઝનો કેસ હતો. 1988માં તેમણે માલદીવમાં બળવાને ઉલટાવી દીધો હતો, જેમ કે પ્લોટ જેવા આતંકી તમિલ જૂથોનો વિરોધ કર્યો હતો અને પછી 1987માં શ્રીલંકામાં પીસ કીપિંગ સૈનિકો મોકલીને લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ LTTE સાથે સંઘર્ષ ખોલવા તરફ દોરી ગયા હતા. 1987ના મધ્યમાં બોફોર્સ કૌભાંડમાં ભ્રષ્ટાચાર મુક્ત છબીને નુકસાન થયું હતું અને 1989ની ચૂંટણીમાં તેમની પાર્ટી માટે મોટી હાર થઈ હતી. 1991માં ચૂંટણી સુધી ગાંધીજી કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા હતા. જ્યારે ચૂંટણીઓ માટે ઝુંબેશ ચલાવી રહ્યા હતા ત્યારે તેમને LTTE દ્વારા આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરાવવામાં આવી હતી. તેમની વિધવા સોનિયા 1998માં કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બન્યા હતા અને 2004 અને 2009ની સંસદીય ચૂંટણીઓમાં પક્ષને વિજય અપાવ્યો હતો. તેમના પુત્ર રાહુલ સંસદ સભ્ય છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્તમાન પ્રમુખ છે. 1991માં ભારત સરકારે મરણોત્તર ગાંધીને ભારત રત્ન દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ એનાયત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો દર્શક મિત્રો, આપણે રાજીવ ગાંધીના જુદા જુદા પાસાને સમજવાની કોશિશ કરી. કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે જ્યારે આપણે રાજીવ ગાંધીની વાત કરીએ છીએ તો રાજીવ નામથી જ્યારે બધા જ લોકો તેને ઓળખે છે, તેનું પૂરું નામ રાજીવ રત્ન હતું. અને આ એ જ રાજીવ રત્ન કે જેઓના નિધન પછી તેમને 1991માં ભારત રત્ન આપવામાં આવ્યો. મહત્વપૂર્ણ બાબત એ છે કે કહી શકાય કે પરંપરાગત કુટુંબ અવસ્થા કે જેમાં સૌથી પહેલાં જો વાત કરીએ તો મોતીલાલ નહેરુ, ત્યાર પછી વાત કરીએ તેમના પુત્ર જવાહરલાલ નહેરુ, તેમના પુત્રી ઇન્દિરા ગાંધી, તેમના પુત્ર રાજીવ ગાંધી, રાજીવ ગાંધીના પુત્ર રાહુલ ગાંધી અને આમ એક વંશવેલો
કે જે સતત કહી શકાય કે રાજકારણ સાથે જોડાયેલો છે. કોંગ્રેસની જો વાત કરીએ તો 1885માં તેની સ્થાપના થઈ, ત્યાર પછી અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો એવા અનેક નેતા કોંગ્રેસે દેશને આપ્યા છે. ઇન્દિરા ગાંધીનું બલિદાન દેશ ક્યારેય ભૂલી નહીં શકે. રાજીવનું જે બલિદાન છે તે પણ તે જ પ્રકારનું આપણે કહી શકાય. ત્યારે જ્યારે રાજીવ ગાંધીની વાત આવે છે ત્યારે એવી વિદેશ નીતિ હોય એવા ઘણા બધા પાસા છે કે જેમાં એમનો એક મોટો ફાળો છે. આજે જો વાત કરવામાં આવે તો આપણી પાસે બધી જ જુદી જુદી ગાડીઓ જોવા મળે છે, જેમાં ઓડીની વાત કરીએ કે પછી ફોર્ડની વાત કરીએ. પરંતુ તે સમયના કાળમાં જો ભારત દેશમાં સૌ પ્રથમ કોઈ ગાડી આવી હોય તો તે હતી મારુતિ 800. અને એ મારુતિ 800 લાવનાર પણ બીજા કોઈ નહીં, એ આપણા રાજીવ ગાંધી. કહી શકાય કે કેટલીક જે વિદેશી કૂટનીતિમાં નિષ્ફળતાને કારણે જે LTTEના લોકો જે સંઘર્ષની દ્રષ્ટિએ રાજીવની સામે જોતા હતા ને તેમાં જ પેરામ્બુદુર ખાતે રાજીવ ગાંધીનો ભોગ લેવાયો. પરંતુ એમનું એક નિવેદન આપણે હંમેશા યાદ રાખીએ છીએ કે જ્યારે કહેતા હતા કે કેન્દ્રમાંથી જતો 1 રૂપિયો છે તેમાં લોકો પાછળ માત્ર ને માત્ર 15 પૈસા જ ખર્ચાય છે. અને આ જે વિધાન છે તે એ પણ કહે છે કે તે સમયે પણ ભ્રષ્ટાચાર એટલી જ માત્રામાં ફૂલ્યો ફાલ્યો હતો. ત્યારે સવાલ એટલો જ છે કે આજે રાજીવ રત્ન, એના જે સારા પાસા, એના જે સારા વિચારો, એ કોંગ્રેસ અને કોંગ્રેસ સિવાય પણ દેશવાસીઓમાં કેટલા હયાત છે અને ક્યાં સુધી હયાત રહેશે એ કદાચ આવનારો સમય જ બતાવશે. આજે આપણે ખાસ પેશકશમાં વાત કરી રાજીવ ગાંધી અને તેમના મૃત્યુ સાથે મહત્વપૂર્ણ કહી શકાય તેવા કેટલાક તથ્યોની. મંતવ્ય વિશેષમાં આજે બસ આટલું જ. આવતીકાલે મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.